नमस्कार मित्रों, ફરીથી સ્વાગત છે આપનું આ ચેનલ ઉપર, જ્યાં મેં તમને સરકારી નોકરીની સાથે સાથે અર્ધ સરકારી નિગમો તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં આવતી ભરતીઓની માહિતી આપ સુધી સૌથી પહેલા પહોંચાડીએ છીએ. મિત્રો, ભરતીની માહિતીની સાથે સાથે અમે આપને આપની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી એવું સાહિત્ય પણ પહોંચાડીએ છીએ, જે આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ મદદરૂપ થશે. તો એવી જ રીતે આજે આપણે વાત કરીશું ગુજરાતમાં પ્રથમ, એટલે કે ગુજરાતમાં પ્રથમ વખત કોઈ ઘટનાઓ, કોઈ સંસ્થાની સ્થાપના, કોઈ મંત્રીમંડળની રચના જેવી વગેરે વિષય ઉપર આપણે આજે વાત કરીશું. તો મિત્રો, આગળ વધીએ, વિડીયોને શરૂ કરીએ. તો પ્રથમ રાજ્યપાલ હતા શ્રી મહેંદી નવાજ જંગ, 1960. પ્રથમ મુખ્યમંત્રી હતા ડોક્ટર જીવરાજ મહેતા, વર્ષ 1960. પ્રથમ વિધાનસભાના સ્પીકર અધ્યક્ષ હતા કલ્યાણજી મહેતા, વર્ષ 1960. મિત્રો, 1960માં મહત્વના જે પ્રથમ મંત્રીમંડળની રચના થઈ તેનું કારણ છે કે 1960માં ગુજરાતની સ્થાપના થઈ હતી. 1 મે 1960માં ગુજરાતની સ્થાપના થઈ હતી. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર એટલે કે ઉપાધ્યક્ષ હતા અંબાલાલ શાહ, વર્ષ 1960. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા નગીનદાસ ગાંધી, વર્ષ 1960. પ્રથમ લોકાયુક્ત હતા DH શુક્લ, કે જેઓ 26/7/1988 થી 25/7/1993 સુધી કાર્યરત હતા. મુખ્ય સચિવ હતા વી ઈશ્વરન, વર્ષ 1960. પ્રથમ ગૃહ સચિવ હતા GS સિંઘવી, વર્ષ 1960. પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબહેન પટેલ, 2014. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ચૌધરી અમરસિંહ, વર્ષ 1985. પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ, વર્ષ 1975. પ્રથમ ગુજરાતી સામયિક હતું બુદ્ધિપ્રકાશ, કે જે 1854 થી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું. પ્રથમ દૂધ સહકારી મંડળી હતી ચોરિયોર્સ, કે જે સુરત ખાતે આવેલી હતી. પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મની જો વાત કરીએ તો પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ હતી અખંડ સૌભાગ્યવતી. પ્રથમ મહિલા મંત્રી હતા ઇન્દુમતી શેઠ. પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી 1972માં કરવામાં આવી હતી. રથયાત્રાની શરૂઆત અમદાવાદમાં સંત નૃસિંહદાસ દ્વારા 1978થી કરવામાં આવી હતી, જેને હિન્દુ વર્ષ પ્રમાણે અષાઢી બીજ, વિક્રમ સંવંત 1934 અષાઢી બીજથી તેની શરૂઆત થઈ હતી. પ્રથમ દવાનું કારખાનું એલેમ્બિક વડોદરામાં 1905માં સ્થાપવામાં આવ્યું હતું. પ્રથમ પુસ્તકાલયની વાત કરીએ તો પ્રથમ પુસ્તકાલયની સ્થાપના સુરતમાં 1824માં થઈ હતી. પંચાયતી રાજની વાત કરીએ તો 1 એપ્રિલથી તે શરૂ થયું હતું. પ્રથમ નવલકથાની વાત કરીએ ઐતિહાસિક કેટેગરીની અંદર તો કરણ ઘેલો, કે જેના લેખક નંદશંકર મહેતા હતા, વર્ષ 1966. પ્રથમ ટેલિફોન ગુજરાતમાં આવ્યાની વાત કરીએ તો પ્રથમ ટેલિફોન અમદાવાદમાં 1897ના રોજ આવ્યો હતો. પ્રથમ રિફાઇનરીની સ્થાપના કોયલી ખાતે 1965માં કરવામાં આવી હતી. ગુજરાતનો પ્રથમ શબ્દકોશ હતો નર્મકોશ, કે જેના રચયિતા નર્મદ હતા, વર્ષ 1873. પ્રથમ સંગ્રહસ્થાન એટલે કે મ્યુઝિયમ, પ્રથમ મ્યુઝિયમ વડોદરાની અંદર સ્થાપના થઈ હતી, વર્ષ 1894માં. જ્યારે કચ્છની અંદર પ્રથમ મ્યુઝિયમ ભુજમાં, વર્ષ 1877માં સ્થાપના થઈ હતી. પ્રથમ નગરપાલિકા અમદાવાદની નગરપાલિકા ગણાય છે, જેની સ્થાપના 1834માં થઈ હતી. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રકની વાત કરીએ તો તેના સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી, વર્ષ 1928. પ્રથમ કાપડ મિલ, કે જેની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી, તો તેનો જવાબ છે ભરૂચ કોટન મિલ, ભરૂચ ખાતે 1853માં. પ્રથમ કાપડ મિલ અમદાવાદ કોટન મિલ, કે જે રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા દ્વારા, એટલે કે અંગ્રેજો દ્વારા નહોતી સ્થાપવામાં આવી, કોઈ ભારતીય દ્વારા સ્થાપવામાં આવી હતી અમદાવાદની અંદર 1961માં. પ્રથમ કોંગ્રેસ અધિવેશન ગુજરાતમાં અમદાવાદમાં 1902માં થયું હતું. ગુજરાતનું પ્રથમ રેડિયો સ્ટેશન હતું અમદાવાદ, 1949. પ્રથમ કન્યા પોલિટેકનિક એટલે કે
દીકરીઓ માટેની છોકરીઓ માટેની પોલિટેકનિક અમદાવાદમાં 1964માં સ્થાપવામાં આવી હતી. પ્રથમ કૃષિ વિદ્યાલયની વાત કરીએ તો પ્રથમ કૃષિ વિદ્યાલય આણંદ ખાતે 1947માં તેની સ્થાપના થઈ હતી. મિત્રો, આવી જ રીતે અમે ઘણી બધી નવી માહિતી આપ સુધી પહોંચાડતા રહેશું. આ માહિતી આપને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વધુ આવા જ રોજે રોજની જાહેરાતો માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપના મિત્રોને ફોરવર્ડ કરો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.